નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે ધોરણ 4 ની અંદર ઈંટોની ઈમારત, બરોબર, ઈંટોનું ઈમારત નામ ઉપરથી તમને ખબર પડી જાય કે ઈંટ એટલે કે આપણે જે મકાન બનાવીએ છીએ એમાં વાપરવામાં આવે છે ઈંટ, અને ઈમારત એટલે કોઈ જાતનું બિલ્ડિંગ કે મકાનો એમ કહી શકાય. ઈંટોની ઈમારત આપણા પાઠનું નામ છે, પહેલો પાઠ છે ઈંટોની ઈમારત. એના માટે આપણે એક શાળાનું ઉદાહરણ લઈએ, જાગૃતિ શાળા. જાગૃતિ શાળા. હવે ટીચર, તમે તો એમ કહેશો કે ટીચર આ શાળા તો અમે કોઈ જોઈ નહીં, આ તો એક છોકરીનું નામ છે. પણ જાગૃતિ શાળા છે એ પશ્ચિમ બંગાળમાં આવેલી છે. જાગૃતિ શાળા ક્યાં આવેલી છે? પશ્ચિમ બંગાળમાં. પશ્ચિમ બંગાળમાં આવેલી છે. પણ પશ્ચિમ બંગાળની અંદર પણ એક જગ્યા છે જે મુર્શિદાબાદ આવેલું છે, ત્યાં આ શાળા આવેલી છે. ક્યાં? મુર્શિદાબાદમાં. મુર્શિદાબાદમાં શાળા આવેલી છે. આ શાળાની જે વાત હું તમને આજે કરવાની છું એ એક સાચી હકીકત ઉપર આધાર રાખે છે, એટલે આપણે લખી શકીએ કે સત્ય ઘટના પર આધારિત છે. સત્ય ઘટના પર આધારિત છે. હવે ત્યારે જે શાળાની દીવાલ બનાવવામાં આવી ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે ઈંટો છે એને અલગ અલગ પેટર્નમાં બનાવી ગોઠવી અને દીવાલ ઉપર રાખશું, બરોબર છે. એવું લગાવવામાં આવ્યું, એવું નક્કી કરવામાં આવ્યું. એના હાટું પહેલાં શું કરશું કે જમીન ઉપર ડિઝાઇન બનાવશું. તો લખીએ કે ઈંટોની ડિઝાઇન જમીન પર બનાવવી, બરોબર. હવે ઈંટોની ડિઝાઇન જમીન ઉપર બનાવવાનું તો નક્કી કરવામાં આવ્યું, પણ જે એના કડિયાઓ છે, બરોબર, મકાન બનાવવું હોય કે ચણતર કામ જે કરે છે એને કહેવાય કડિયો. તો આ જે કડિયાઓ હોય એને એવો વિચાર આવ્યો કે પહેલાં આપણે કોઈ એવી જગ્યાએ જઈએ અને જોઈ લઈએ કે જ્યાં ઈંટોની ડિઝાઇન બનાવેલી હોય. તો એનું કડિયાઓનું નામ શું હતું, બરોબર છે? એનું પહેલો કડિયાનું નામ છે જમાલ, બીજાનું નામ છે કાલુ, અને ત્રીજાનું નામ છે પિયાર. આ ત્રણે ત્રણ છે એ કડિયાઓ છે, બરોબર. અને એને એવું નક્કી કર્યું કે આપણે કોઈ એવી જગ્યાએ જાય અને જોઈ આવીએ કે ઈંટોની અલગ અલગ રીતે પેટર્ન બનાવીને ગોઠવણી આપણે કેવી રીતે કરી શકીએ, અને ત્યાર પછી આપણે જાગૃતિ શાળા છે એની દીવાલ બનાવશું કે બિલ્ડિંગ બનાવશું. કડીઓ છે એ શું કામ કરે? તો કે કડીઓ છે એ ચણતર કામ કરે. ચણતર કામ કરે. આપણે ઘરનું મકાન બનાવવું હોય કે બિલ્ડિંગ બનાવવી હોય કોઈ પણ જાતની, તો એ કામ કોણ કરી આપે છે? કડીઓ કરી આપે છે. હવે એ લોકોએ શું નક્કી કર્યું કે આપણે આવી વસ્તુ છે જોવા જાવી છે, તો એના માટે આપણે છે એક મકબરો જોવા જાશું. તેઓએ નક્કી કર્યું કે મકબરો જોવા જાવું. કે મકબરો એટલે શું? એક જાતની મસ્જિદ, એટલે મકબરાને આપણે શું કહી શકીએ? મકબરો એટલે એક જાતની મસ્જિદ, બરોબર છે. તો એ લોકો હવે મકબરો જોવા જવાનું નક્કી કરે છે. પણ એ મકબરો કોનો જોવા જાય છે? તો મુર્શિદ ખાનનો. કેનો? મુર્શિદ ખાનનો.
मकबरो जोवा गया। ए लोको मुर्शिद खान नो मकबरो जोवा जाय छे। हवे ए मकबरो जोवा जाय जेनु चित्र छे तमारी चोपड़ी मां पण आपेलू छे, तमे एने जोई सको छो। आ मकबरो छे बराबर, एमां एक माळनी जे एक माळનો ઉપરનો ભાગ છે એમાં અલગ અલગ પ્રકારની ઈંટોથી ગોઠવણી કરેલી છે, તેને તમે આ જોઈ શકો છો। તમારી ચોપડીમાં એનો ફોટો આપેલો છે। હવે એમાં એક માળમાં આશરે 2000 ઈંટોનું પેટર્ન બનાવવામાં આવેલી છે। પેટર્ન બનાવવામાં આવી છે 2000 ઈંટોથી અલગ અલગ રીતે નવી નવી પેટર્ન બનાવવામાં આવેલી છે, બરોબર છે। અને આ પેટર્ન આશરે 300 વર્ષ પહેલા ની છે તેવું કહી શકાય। આ પેટર્ન છે આશરે કેટલા વર્ષો પહેલાની છે, 300 વર્ષ પહેલાની છે એવું છે આપણે કહી શકીએ છીએ, બરોબર છે। હવે ત્યાંનું ભોંય તળિયું છે, ભોંય તળિયું એટલે કે ત્યાંની જે પાંચ માળની તેની પાંચ માળની પાંચ માળના ઈમારતની ઈમારતના ભોંય તળિયું છે તળિયામાં અનેક પ્રકારની ડિઝાઇન જોવા મળે છે ઈંટોથી। બરોબર છે, તો ભોંય તળિયું એને કઈ કેને કહી શકાય કે કોઈ પણ મકાન જમીન કોઈ પણ મકાન કે ઈમારત છે બરોબર એનો જમીન સાથે જોડાયેલો ભાગ છે એને ભોંય તળિયું કહી શકાય। આપણે લખી શકીએ કે ભોંય તળિયું એટલે શું, તો જમીન સાથે જોડાયેલો મકાનનો ભાગ। જમીન સાથે જોડાયેલ મકાનનો ભાગ એટલે ભોંય તળિયું। તો ભોંય તળિયામાં અલગ અલગ છે એ ડિઝાઇન છે એ બનાવેલી આપણે એમાં જોઈ શકીએ છીએ, તેમાંથી થોડીક ડિઝાઇનો છે એ આપણે અહીં જોશું, બરોબર છે। તો આ જાગૃતિ શાળા પશ્ચિમ બંગાળમાં આવેલી છે મુર્શિદાબાદની અંદર, અને ત્યાંના કડિયાઓ છે એ જમાલ કાલુ અને પિયર છે। તેમાં તે લોકોએ ચણતર કામ કરવા માટે નવી નવી ઈંટોની ડિઝાઇન બનાવી છે, જેનો અભ્યાસ કરવા માટે તેઓ એક મકબરાની મુલાકાત લે છે। અને આ મકબરો છે એ મુર્શિદ ખાનનો છે, બરોબર। મુર્શિદ ખાનનો મકબરો જોવા જાય છે તે આશરે 2000 ઈંટોથી એક માળ બનાવેલો છે, એની પેટર્ન તે જોઈ છે અલગ અલગ। અને આ પેટર્ન અંદાજે એમ કહી શકાય કે 300 વર્ષ પહેલાંની છે, કેટલા વર્ષ પહેલાંની છે, 300 વર્ષ પહેલાંની। અને ત્યાંનો પાંચ માળની જે ઈમારત છે એનું ભોંય તળિયું એટલે જમીન સાથે જોડાયેલો જે ભાગ છે એમાં અલગ અલગ ડિઝાઇનો બનાવેલી છે, જે હવે આપણે અહીં દોરશું। તો એમાં
માં કેવી રીતે છે? આવી રીતે ઊભી અને આડી ઈંટો ગોઠવાયેલી છે, આવી રીતે. ઊભી અને આડી ઈમારતો છે એ ગોઠવાયેલી છે. જે તમારી ચોપડીમાં પણ આપેલી છે અને તમે જોઈ શકો છો. હવે પહેલા નંબરની ચિત્ર છે, ડિઝાઇન છે, એમાં આવું બતાવે છે. જ્યારે બીજા નંબરની પેટર્ન છે એમાં આવું કંઈક બતાવવામાં આવે છે. એમાં આવી રીતે ચારે ચાર ખૂણાઓને જોડતી આવી રીતે આવી કંઈક ડિઝાઇન આપણે ચિત્રમાં જોઈએ છીએ. આવી ડિઝાઇન ચિત્રોમાં બતાવે છે, જે ચારે ચાર ખૂણાઓથી વળાંક લેતી લેતી આગળ તરફ જતી હોય એવું લાગે છે, જે તમને આવી રીતે જોઈ શકો. તમારી ચોપડીની અંદર ચોપડી સાથે ખુલ્લી રાખશો તો આવી કંઈક ડિઝાઇન છે એ તમને જોવા મળશે. હવે એ ત્રીજા નંબરની ડિઝાઇન છે, બરોબર છે, એ દોરીએ તો એમાં બીજા નંબરની જે ડિઝાઇન છે એના જેવું જ કંઈક છે, પણ આમાં ચારે ચાર ખૂણાઓ આવતા હતા, જ્યારે અહીં બે ખૂણાઓ હોય આવી રીતે, એવી રીતે આવી રીતે ઈંટો વર્તુળાકારમાં, અર્ધવર્તુળાકારમાં ગોઠવાયેલી હોય એવું લાગે છે. ત્રીજા નંબરની જે ડિઝાઇન છે એમાં. અને ચોથા નંબરની ડિઝાઇન છે એ ચોકડી આકારે, એટલે કે આવી રીતે આવી રીતે ચોકડી આકાર પડતો હોય વચ્ચે એવું લાગે છે, જ્યારે બાજુમાં આવી રીતે આવી કંઈક ડિઝાઇન છે આપણે એમાં જોઈ શકીએ છીએ. તમારી ચોપડીમાં આવી ડિઝાઇન તમને જોવા મળશે એક નંબર, બે નંબર, ત્રણ નંબર અને ચાર નંબરમાં. આવી કે પહેલા નંબરમાં છે એમાં ઊભી અને આડી, જ્યારે બીજા નંબરમાં ચારે ચાર ખૂણાઓથી ગોળ રાઉન્ડ તરફ જતી હોય એવી, અને ત્રીજા નંબરમાં બે ખૂણાઓથી ગોળ તરફ, જ્યારે ચોથા નંબરમાં ચોકડી આકાર, બરોબર છે, ચોકડી આકાર આવી રીતે, જે આ રકમ લીટી છે હું ઘાટી કરીને દેખાડું તમને. આવો આકાર બને છે. અને હવે પાંચમા નંબરની જે પેટર્ન આપેલી છે તમને, એ બધાથી અલગ હોય એવું કંઈક લાગે છે. પાંચમા નંબરની પેટર્ન છે એ પણ આપણે જોઈ લઈએ. પાંચમા નંબરની પેટર્ન આવી રીતે ઈંટોની ગોઠવણીથી બનાવેલી છે.
जे एक पान आकार के दरवाजा जेवो आकार आपणे कही शकीए। પાંચમા નંબરની પેટર્નમાં આપણે આવી રીતે તમારી ચોપડીમાં આવી રીતે દેખાતું હશે તમને। બરોબર છે કે જેમાં પાન આકાર દેખાય છે, પહેલીમાં આડી ઊભી, બીજીમાં ચાર ચાર ખૂણા, ત્રીજીમાં બે ખૂણા, ચોથીમાં ચોકડી આકાર અને પાંચમી જે પેટર્ન છે એમાં પાન આકાર તમને દેખાશે આવી રીતે। બરોબર છે, તો આજના આપણા લેક્ચરમાં આપણે જોયું કે ઈંટોથી પણ અલગ અલગ રીતે દિવાલોનું પેટર્ન બનાવી અને ઈંટોની ગોઠવણી કરી શકીએ। આજે તમારે લેસનમાં ઈંટોની ગોઠવણી કરી નવી બે ડિઝાઇન બનાવવાની છે। બરોબર, જેમ અહીંયા પાંચ આકાર આપણે અલગ અલગ બનાવ્યા એવી રીતે તમારે લેસનમાં આવી નવી બીજી બે ડિઝાઇન છે એ બનાવવાની રહેશે। બાકીનું છે આપણે બીજા લેક્ચરમાં કરશું। નમસ્તે।